નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 મનોવિજ્ઞાનમાં પાઠ બીજો શીખવાની ક્રિયામાં બીજો ભાગ ઉતારી રહ્યા છે. હવે પહેલા ભાગમાં આપણે જે શીખવાની ક્રિયાઓમાં જે એક અનુકરણ દ્વારા શિક્ષણ અને એક પ્રયત્ન અને ભૂલ દ્વારા શિક્ષણ આ બે વસ્તુનો પૂર્ણતઃ માહિતી મેળવી, આજે આપણે અભિસંધાન દ્વારા શિક્ષણ એ જે શિક્ષણની તરાહ છે એના વિશેનો અભ્યાસ કરશું. હવે અભિસંધાન દ્વારા શિક્ષણમાં અભિસંધાન એટલે શું? તો અભિસંધાનનો મતલબ થાય છે જોડાણ, એક વસ્તુનું બીજી વસ્તુ સાથે જોડાણ એટલે અભિસંધાન. આપણે પૂર્ણતઃ આ વિડીયોમાં એના વિશે જોશું. હવે પહેલાં અભિસંધાન દ્વારા શિક્ષણ છે ને, અભિસંધાનના બે ત્રણ બીજા નામ પણ છે. હવે ક્યારેક ક્યારેક એ નામ પણ તમને પૂછાય છે એક માર્કમાં. એટલે અભિસંધાન દ્વારા શિક્ષણને શાસ્ત્રીય અભિસંધાને કહેવાય, રૂઢ અભિસંધાન પણ કહેવાય અને પ્રશિષ્ટ અભિસંધાન પણ કહેવાય છે. ક્યારેક ક્યારેક પ્રશ્ન એમ પૂછાય, એવું ન પૂછાય કે અભિસંધાન દ્વારા શિક્ષણ સમજાવો, અથવા એમ પણ પૂછાય કે શાસ્ત્રીય અભિસંધાન દ્વારા જે શિક્ષણ પ્રાપ્ત થાય છે એ પ્રયોગ કરીને સમજાવો, અને રૂઢ અભિસંધાન એટલે શું એમ પણ પ્રશ્ન પૂછાય. એટલે ત્રણેય શબ્દો છે, વ્યવસ્થિત યાદ રાખજો. હવે અભિસંધાનનો મતલબ આપણે જોઈએ એમ કે જોડાણ થાય છે. હવે જો વ્યાખ્યાત કરીએ તો મૂળ કે તટસ્થ ઉદ્દીપક સિવાય, જે મૂળ મુખ્ય છે એના સિવાય અન્ય ઉદ્દીપક પ્રત્યે સમાન પ્રતિક્રિયા આપવાનું શિક્ષણ પ્રાપ્ત થાય તો તે પ્રતિક્રિયાને અભિસંધાન કે જોડાણ થયું કહેવાય. જો મૂળ કે તટસ્થ ઉદ્દીપક એટલે જે મેન ઉદ્દીપક છે એના સિવાય બીજી વસ્તુ, જે મૂળ ઉદ્દીપક નહીં પણ એના જેવી બીજી વસ્તુ છે એના માધ્યમથી પણ પ્રતિક્રિયા સમાન હોય તો એને અભિસંધાન કે જોડાણ કહેવાય. દાખલા તરીકે, ઉદાહરણ તરીકે હું સમજાવું કે આપણે જ્યારે ભણતા હોઈએ ત્યારે બે બેલ વાગે છે, બેલનો અવાજ આવે એટલે આપણને ખબર પડે કે તાસ બેડલો છે, પીરિયડ પૂરો થયો છે. તો અહીંયા બેલ વાગવો અને પીરિયડ પૂરો થવો આ બંને વચ્ચે અભિસંધાન થયું છે. ત્રણ બેલ વાગે એટલે રિસેસ પડે, અભિસંધાન થયું છે બેલનું રિસેસ સાથે. અને લોંગ બેલ વાગે ત્યારે રજા પડી. તો અહીંયા બેલ એટલે શું? તો કે બે અવાજ આવે છે, એમાં કાંઈ છે નહીં, પણ એ અવાજનું આપણા રિસેસ સાથે, પીરિયડ સાથે કે રજા સાથે સંબંધ બંધાઈ જાય છે, એ અભિસંધાન છે. હવે આ બધી વસ્તુ એક પ્રયોગ કરીને સાબિત આપણે કરીએ તો એનો પ્રયોગ મનોવિજ્ઞાનમાં ઇવાન પેટ્રોવિચ પાવલોવે કરેલો. હવે પાવલોવ કોઈ મનોવૈજ્ઞાનિક નહોતો પણ એક શરીરશાસ્ત્રી હતો. એને ઘણા બધા પ્રયોગો શરીરશાસ્ત્રના સંદર્ભમાં કર્યા, પણ એમાંના જે પ્રયોગો ઘણા બધા એવા હતા જે મનોવિજ્ઞાનમાં મહત્ત્વપૂર્ણ હતા. એટલે આ અભિસંધાનનો જે અભિસંધાન દ્વારા શિક્ષણ છે એમાં એનો પ્રયોગ ખૂબ મહત્ત્વનો બન્યો છે. એટલે આપણે મનોવિજ્ઞાનમાં પાવલોવને ભણીએ છીએ. ખાસ યાદ રાખજો, ઇવાન પેટ્રોવિચ પાવલોવે આ પ્રયોગ કરેલો. કોના ઉપર પ્રયોગ કરેલો? તો કૂતરા ઉપર. એ પહેલાં આપણે પાવલો વિશે માહિતી મેળવીએ, કારણ કે આમાંથી એક પ્રશ્ન, એક માર્કના પ્રશ્ન પૂછાઈ શકે. એટલે રશિયન શરીરશાસ્ત્રી હતા પાવલો, છે એ રશિયનના શરીરશાસ્ત્રી હતા. હવે એણે તબીબી વિદ્યા ક્ષેત્રમાં નોબલ પારિતોષિક એનાયત થયું હતું. ક્યારે? 1904માં. ખાસ યાદ રાખજો, કારણ કે એક માર્કમાં પ્રશ્ન પૂછાય. હવે આપણે પ્રયોગ જોઈએ. પ્રશિષ્ટ અભિસંધાનનો પ્રયોગ કોના ઉપર કરવામાં આવ્યો હતો? તો કૂતરા ઉપર. બરાબર છે. હવે પ્રયોગમાં શું કરવામાં આવ્યું હતું માહિતી મેળવીએ તો એમાં પાવલોવે એક કૂતરાને એક જગ્યાએ એક સ્ટેન્ડમાં એવી રીતે બાંધી દીધો કે હલનચલન ન કરી શકે, અને એના ગળામાં એક નળી ફિટ કરવામાં આવી. બરાબર. અને એ નળી એવી રીતે ફિટ કરવામાં આવી કે જ્યારે એના મોઢામાં લાળ જળે ને તો એ લાળ એ નળી મારફતે એક પાત્રમાં એકઠી થાય અને જાણી શકાય કે કેટલી લાળ જળી. બરાબર. એવી રીતે ફિટ કરવામાં આવ્યું. હવે લાળ જળવી મતલબ આપણે આપણે આપણી સાદી ભાષામાં કહીએ ને તો આપણી સમક્ષ કોઈ આપણું પ્રિય ભોજન આવે ને આપણે આપણા મોઢામાં પાણી આવી જાય ને એ લાળ જળવી કહેવાય. બરાબર. તો આવી રીતે ગોઠવવામાં આવ્યું. હવે એની સમક્ષ શું કરવામાં આવ્યું? તો એ કૂતરાને થોડો ભૂખો રાખવામાં આવ્યો અને એવી રીતે સ્ટેન્ડમાં રાખવો અને પછી એની સમક્ષ ભોજન, એનું પ્રિય ભોજન રજૂ કરવામાં આવ્યું. હવે પ્રિય ભોજન રજૂ થતાં સ્વાભાવિક છે એના ગળામાંથી લાળ જળવાનું ચાલુ, મોઢામાં લાળ જળે એટલે એ લાળ નળી મારફતે એક પાત્રમાં એકઠી થાય એટલે ખબર પડે કે લાળ જેડી છે. બરાબર. એટલે ખોરાક રજૂ કર્યો, મોઢામાં લાળ જેડી, આવું એક વખત કરવામાં આવ્યું. પછી શું કરવામાં આવ્યું? થોડો સમય પછી ખોરાક રજૂ કરવામાં આવ્યો, એ પછી ઘંટડી વગાડવામાં આવી અને જે સ્વાભાવિક જે પ્રતિક્રિયા હતી લાળ જળવાની એ જ થઈ. પછી ખોરાક અને જે ઘંટડી છે એ બંને સાથે વગાડવામાં આવ્યા,
અને સ્વાભાવિક છે, પ્રતિક્રિયા એકની એક હશે લાળ જડવાની. હવે એને પછી આવું લાંબો સમય કરવામાં આવ્યું, જ્યારે ખોરાક રજૂ કરવામાં આવે ત્યારે લાળ ત્યાં ઘંટડી પણ વગાડવામાં આવે, આ બંને જે ક્રિયાઓ છે ને એકી સાથે કરવામાં આવી અને લાંબા સમય સુધી કરવામાં આવી. પછી શું થયું મિત્રો ખાસ, પછી એની સમક્ષ ફક્ત ઘંટડી વગાડવામાં આવી. તો ઘણા બધા દિવસો પછી આ જે ક્રિયા પ્રતિક્રિયા થયા પછી ફક્ત ઘંટડી વગાડવામાં આવી અને ઘંટડી વગાડવાની સાથે જ એના ગળામાંથી લાળ ઝરી. હવે એના મનમાં શું થયું છે, ઘંટડી અને પેલો ખોરાક સાથે રજૂ થતા હતા ને એટલે ઘંટડી વાગી એટલે હવે ખોરાક આવશે, અભિસંધાન થઈ ગયું એટલે એના ખાલી ઘંટડી વાગવાથી એના ગળામાંથી લાળ ઝરવાનું ચાલુ થયું છે. તો આ પ્રયોગ કર્યા પછી ઇવાન પેટ્રોવિચ પાવલોવે કીધું કે એકના માધ્યમથી તટસ્થ ઉદ્દીપક, કીધું ને મૂળ કે તટસ્થ ઉદ્દીપક સિવાય અન્ય ઉદ્દીપક પ્રત્યે પણ સમાન પ્રતિક્રિયા આપતું શિક્ષણ એટલે અભિસંધાન દ્વારા શિક્ષણ. હવે આમાં 2-3-4 શબ્દો છે મહત્વના છે અને એમાંથી પણ પ્રશ્ન પૂછાય છે, એટલે ખાસ આ જે પરિભાષિત શબ્દો છે એના વિશેની આપણે માહિતી મેળવીએ. તો અહીંયા જે 4 શબ્દો છે, અનઅભિસંધિત ઉદ્દીપક. હવે જો યાદ રાખજો, અહીં શબ્દ શું છે, અભિસંધિત. અભિસંધિત એટલે જોડાણ, પણ અનઅભિસંધિત એટલે જોડાણ ન થયું હોય તેવું, જે સ્વાભાવિક જે નોર્મલ છે તેવું. તો અનઅભિસંધિત ઉદ્દીપક, ઉદ્દીપક એટલે વસ્તુ. હવે અહીંયા જે પ્રયોગમાં અનઅભિસંધિત ઉદ્દીપક શું છે, તો કે ખોરાક સ્વાભાવિક છે, નોર્મલી છે, આમાં કોઈ જોડાણ નથી. કે જે પ્રતિક્રિયા કરવા માટે મહત્વનો ભાગ ભજવે છે નોર્મલી એને કહેવાય અભિસંધિત ઉદ્દીપક, તો એ છે ખોરાક. હવે અનઅભિસંધિત પ્રતિક્રિયા, અનઅભિસંધિત એટલે શબ્દ યાદ રાખજો, અનઅભિસંધિત એટલે જે સામાન્ય હોય તેવું ને, અભિસંધિત એટલે જોડાયેલું હોય તેવું. અનઅભિસંધિત પ્રતિક્રિયા શું હશે, તો ખોરાક રજૂ થયો તો સ્વાભાવિક છે લાળ જડવાનું ચાલુ થયું હશે. ઓકે, તો આ અનઅભિસંધિત પ્રતિક્રિયા. હવે અભિસંધિત ઉદ્દીપક આ મહત્વનું છે, અભિસંધિત ઉદ્દીપક એટલે શું, બરોબર. હવે ખોરાક છે એના અભિસંધિત, પણ એના એના અથવામાં રજૂ કરવામાં આવ્યું છે તે અનઅભિસંધિત જોડાયેલું છે તે ઘંટડી છે, બરોબર. અને ઘંટડી વગવાની સાથે જે પ્રતિક્રિયા થઈ એને કહેવાય અનઅભિસંધિત પ્રતિક્રિયા. પ્રતિક્રિયા શું હશે, લાળ જળવી. પણ આ લાળ જળવામાં આ લાળ જળવાનો તફાવત એ છે કે અહીંયા જે અનઅભિસંધિત ઉદ્દીપક રજૂ થયું એટલે ખોરાક રજૂ થયો ત્યારે લાળ જળી, અહીંયા અભિસંધિત એટલે ઘંટડી વગ્યા પછી લાળ જળવાનું ચાલુ થયું હશે. આવા પ્રયોગને જે શોર્ટમાં રજૂ કરવામાં આપણે આવ્યો છે, એક આલેખ જેવું દોરીને સમજવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. શું છે, જો પહેલાં શું થયું હતું કે અભિસંધાન પહેલાં શું હતું, તો કે ખોરાક રજૂ કરવામાં આવ્યો, હજી જોડાણ નહોતું થયું ત્યારે, બરાબર. ખોરાક રજૂ કરવામાં આવ્યો, પ્રતિક્રિયા શું હતી, તો કે લાળ સ્ત્રાવ. પછી અભિસંધાન દરમિયાન જ્યાં અભિસંધાન થતું હતું ત્યારે, તો કે ઘંટડીનો અવાજ ને ખોરાક બંને સાથે રજૂ કરવામાં આવ્યા, પ્રતિક્રિયા શું, એક જ લાળ સ્ત્રાવ. પછી અભિસંધાન જોડાઈ ગયા પછી લાંબા સમય સુધી ઘંટડીને ખોરાક રજૂ કરવામાં આવ્યા, પછી ખોરાકનું ઘંટડીના અવાજ સાથે અભિસંધાન થઈ ગયું, જોડાણ થઈ ગયું, બે એક જ વસ્તુ છે એવું સમજવા માંડ્યા. એટલે અભિસંધાન પછી શું થયું, તો કે ફક્ત ઘંટડીના અવાજથી જ લાળ સ્ત્રાવ થયો. કારણ શું છે કે ઘંટડીનો અવાજ અને ખોરાક એ બંને એકબીજા સાથે જોડાઈ ગયા, એટલે કે ખોરાક અને ઘંટડી બે એક જ છે, કે ઘંટડી વાગ્યા પછી સીધો ખોરાક આવશે એટલા માટે લાળ સ્ત્રાવ થયો. તો આ પ્રયોગ દ્વારા પાવલોવ સમજાવવા માંગે છે કે એકના માધ્યમથી તટસ્થ ઉદ્દીપક સિવાય અન્ય ઉદ્દીપકથી પણ આપણે પ્રતિક્રિયા સમાન મેળવી શકાય છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, આગળ જ્યાં બે જે પ્રયોગો અને શિક્ષણની તરેહો બાકી છે એ આપણે આગળના વિડીયોમાં જોશું. આભાર.